ગુજરાત નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેક્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું કે કે ત્રિવેદી આઈટીઆઈ પાલનપુર એનએસક્યુએફના નવા સિલેબસ પ્રમાણે ચાલતા ટ્રેડ મિકેનિક ડીઝલના લેસન એન્જિન બેરિંગ્સના પ્રકાર વિશે આપને તાલીમ આપીશ હવે આપણે સ્ક્રીન ઉપર જોઈશું આજનું લેસન છે એન્જિન બેરિંગના પ્રકાર સૌથી પહેલાં આપણે આ લેસનમાં જે મુદ્દા છે એ મુદ્દા વિશે આપણે એક માહિતી મેળવીએ તો લેસનના મહત્ત્વના મુદ્દા છે બેરિંગ્સની જરૂરિયાત બેરિંગના પ્રકાર બેરિંગ્સનું મટિરિયલ પછી ઇન્સર્ટ બેરિંગ ફિટિંગના પ્રકાર છે અને બેરિંગ ફેલ થવાના કારણો આપણે જોઈશું સૌથી પહેલાં આપણે બેરિંગની જરૂરિયાત વિશે જાણીએ તો પહેલો મુદ્દો છે તે ઘર્ષણ ઓછું કરે તેવી હોવી જોઈએ એટલે કે બેરિંગ્સની બનાવટ એવી હોવી જોઈએ કે જેથી કરીને જે એને ફિટ કરવામાં આવે તો તેના અંદર ઘર્ષણ ઓછું લાગવું જોઈએ બીજો મુદ્દો તે ફરતી શાફને આધાર આપી યોગ્ય સ્થિતિમાં મુક્ત કરી ફરવા દે તેવી હોવી જોઈએ એટલે કે જ્યારે આપણે તેનું ફિટિંગ કરીએ ત્યારે તે જે શાફ્ટ હોય એને મુક્ત રીતે ફરવા દે તેવી હોવી જોઈએ તે લોડ ધ્રુજારી તેમજ આંચકા સહન કરી શકે તેવી હોવી જોઈએ એટલે કે જ્યારે બેરિંગ ફિટ જે ભાગ ઉપર ફિટ કરવામાં આવે તે ભાગ ઉપર લાગતા આંચકા બેરિંગ પૂરેપૂરું સહન કરી શકે તેવી હોવી જોઈએ અને જે વાઇબ્રેશન આવે જે ધ્રુજારી આવે એ પણ તે સહન કરી શકે તેવી હોવી જોઈએ પછી બેરિંગ રાસાયણિક કોરોજનનો અવરોધ કરે તેવી હોવી જોઈએ જ્યારે જે જગ્યાએ આપણે બેરિંગ ફિટ કરીશું ત્યાં એની સાથે ધારો કે ઓઇલના સંપર્કમાં આવે અથવા તો અન્ય કોઈ પદાર્થના સંપર્કમાં આવે તો તેની ઉપર રાસાયણિક કોરોજન ન થવું જોઈએ એટલે કે તે રાસાયણિક કોરોઝનનો અવરોધ કરે તેવી હોવી જોઈએ તે વધુ તાપમાન અને વધુ લોડ વખતે પણ સારી રીતે કામ કરી શકે તેવા મટીરિયલની બનેલી હોવી જોઈએ એટલે કે બેરિંગ ઉપર વધુ પડતું ગરમી અથવા તો વધુ લોડ હોય લાગતો હોય તો પણ તેના મટીરિયલને વધુ ફરક ના પડે તેવી હોવી બનેલી હોવી જોઈએ તે સ્મૂથ મટિરિયલની બનેલી હોવી જોઈએ જેથી કરીને શરૂઆતમાં ઓઇલ ફિલ્મ ના બનતા પણ સંબંધિત ભાગને ફરવા દે એટલે કે તેનું ઉપરનું જે મટિરિયલ છે કોટિંગ છે એ સ્મૂથ હોવું જોઈએ જેથી કરીને જ્યારે શરૂઆતમાં એને પૂરતા પ્રમાણમાં ઓઇલ ના મળતું હોય તો પણ તે બે ભાગો વચ્ચેનું જે ઘર્ષણ થતું હોય એ ઘર્ષણના લીધે પણ એ ભાગોને સંબંધિત જે ભાગ વચ્ચે ફિટ કરવામાં આવેલ એ ભાગને પણ ઇઝીલી ફરવા દે તેવી હોવી જોઈએ તે લુબ્લિકેટિંગ ઓઇલની સાથે બાહ્ય પદાર્થ આવી જાય તેવી સ્થિતિમાં સંબંધિત ભાગ પર ઘસારો ના થવા દે તેવી હોવી જોઈએ એટલે કે જે ભાગ ઉપર તે ફિટ કરેલી હોય એના લીધે એ ભાગ ઉપર કોઈ ઘસારો ના થાય તેવી હોવી જોઈએ તે ઘર્ષણને લીધે પોતે ઘસારો અનુભવે પરંતુ સંબંધિત ભાગને ઘસારો ન થવા દે તેવા મટીરિયલની બનેલી હોવી જોઈએ એટલે કે એના સાથે જે ભાગ હોય એના ઉપર ઘસારો ન થાય તેવા તેવી હોવી જોઈએ હવે આપણે જોઈશું લોડ અનુસાર બેરિંગના પ્રકાર તો બેરિંગના બંધારણ અને તેની પર આવતા લોડ પરથી સામાન્ય રીતે બેરિંગના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે પહેલો છે રેડિયલ અથવા તો જર્નલ બેરિંગ બીજું પીવોટ અથવા ફૂટસ્ટેપ બેરિંગ અને ત્રીજું છે થ્રસ્ટ બેરિંગ અથવા કોલર બેરિંગ સૌથી પહેલાં આપણે જોઈશું રેડિયલ અથવા જર્નલ બેરિંગ આકૃતિમાં તમે જોઈ શકો છો કે રેડિયલ બેરિંગ એ સાફ્ટની અક્ષર રેખાને લંબ લાગતા લોડની વિરુદ્ધ દિશામાં ફરતી સાફ્ટને ફિક્સ સપોર્ટ કરે છે અહીંયા તમે જોઈ શકો છો કે જે સાફ છે એની અક્ષર રેખા ઉપર જે રેડિયલ લોડ લાગે એની ફરતી સાફને ફિક્સ સપોર્ટ કરે છે આ રીતે બેરિંગ અહીંયા લાગેલી હોય છે એના પછી છે પીવોટ અથવા ફૂટસ્ટેપ બેરિંગ તો પીવોટ અથવા ફૂટ સ્ટેપ બેરિંગને ઊભી સાફને તેના છેડા આગળ સપોર્ટ કરવાનું કામ કરે છે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે થ્રસ્ટ બેરિંગ અથવા તો કોલર બેરિંગ તો થ્રસ્ટ બેરિંગ અથવા તો કોલર બેરિંગ એ સાફની અક્ષરરેખાને સમાંતર આવતા સાઈટ થ્રસ્ટની વિરુદ્ધ દિશામાં ફરતી સાફને સપોર્ટ કરે છે અહીંયા તમે જોઈ શકો છો કે એની વિરુદ્ધ દિશામાં એ સપોર્ટ કરે છે ત્યારબાદ સાફ્ટ સાઇટ થ્રસ્ટનો અવરોધ કરે તે માટે કોલર બેસાડવામાં આવે છે તેની ઉપર હવે આપણે જોઈશું ફ્રિક્શન અનુસાર બેરિંગના પ્રકાર તો ફ્રિક્શન અનુસાર બેરિંગના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે એક ફ્રિક્શનલ બેરિંગ કહે છે બીજું એન્ટી ફ્રિક્શનલ બેરિંગ કહે છે સૌથી પહેલાં આપણે ફ્રિક્શનલ બેરિંગ જોઈશું તો ફ્રિક્શનલ બેરિંગ સામાન્ય રીતે કાસ્ટ કાસ્ટાયન બ્રોન્જ ઘન મેટલ પિત્તળ વ્હાઇટ મેટલ એલોય જેને બેબીન મેટલ પણ કહેવાય વગેરેની બનેલી હોય છે આ બેરિંગ સ્લાઇડિંગ ફ્રિક્શનમાં મદદ કરે છે તેને પ્લેન બેરિંગ પણ કહેવામાં આવે છે પ્લેન બેરિંગ એ સાદી રેડિયલ બેરિંગ છે તેને શાફ્ટની અક્ષર રેખાને લંબ લોડ સહન કરવાનો હોય છે પ્લેન બેરિંગનો ઉપયોગ એન્જિનમાં વધુ થાય છે તેમાં એન્ટી ફ્રિક્શનલ બેરિંગ કરતાં ફ્રિક્શન વધુ થાય છે પરંતુ સિલિન્ડરમાં પાવર સ્ટ્રોક દરમિયાન મળતા ભારે રેડિયલ થ્રસ્ટને સહન કરવાની ક્ષમતા તેમાં વધુ હોય છે ફ્રિક્શનલ બેરિંગના પણ ત્રણ પ્રકાર છે બુશ બેરિંગ સેલ બેરિંગ અને થ્રસ્ટ બેરિંગ સૌથી પહેલાં આપણે બુશ બેરિંગ જોઈશું બુશ બેરિંગ એ પણ અહીં અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો બુશ બેરિંગ બુશ બેરિંગ એ પણ સાદી પ્લેન બેરિંગ છે જે બ્રોન્જ મેટલ અથવા ઓઇલ વગર ઉપયોગ થતાં બેરિંગની મટિરિયલની બનેલી હોય છે બુશ બેરિંગનો ઉપયોગ એન્જિનના ભાગો જેવા કે કનેક્ટિંગ રોડ સ્મોલ એન્ડ જર્નલ જનરેટર ડિસ્ટ્રીબ્યુટર વગેરે ભાગો આગળ થાય છે એના પછી આપણે જોઈશું સેલ બેરિંગ આકૃતિમાં તમે જોઈ શકો છો સેલ બેરિંગ સેલ બેરિંગ કાસ્ટ આયન તેમજ બ્રોન્જ બેઝડ અથવા તો સ્ટીલ બેઝડ હોય છે જેમાં લાઇનિંગ તરીકે બેબિડ મેટલ કોપર લેડ સિલ્વર લેડ વગેરે જેવા મટિરિયલની બનેલી હોય છે તેની ઉપર ઓછું ઘર્ષણ ધરાવતું મટીરિયલ કોટેડ કરવામાં આવે છે સેલ બેરિંગની સપાટી આખી સપાટી સાફના સતત કોન્ટેક્ટમાં રહે છે જેથી ઘર્ષણ વધુ થાય છે ઘર્ષણ ઓછું કરવા માટે બેરિંગને સતત લુબ્લિકેન્ટ પૂરું પાડવાની જરૂર રહે છે કનેક્ટિંગ રૂડ બી ગેન્ડ અને ક્રેન્કશાફ્ટ મેઇન જનરલ આગળ ઉપયોગ થતી સેલ બેરિંગ રેડિયલ લોડ સહન કરે છે સેલ બેરિંગ બે અડધા ભાગમાં બનેલી હોય છે અને બંને ભાગોનો એકસાથે બેરિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે સેલ બેરિંગની આખી સપાટી સાફના સતત કોન્ટેક્ટમાં રહે છે જેથી ઘર્ષણ વધુ થાય છે તેથી તેનો ઉપયોગ કનેક્ટિંગ રોડ બીગેન્ડ બેરિંગ અને મેઇન જનરલ બેરિંગ તરીકે થાય છે ઘર્ષણ ઓછું કરવા માટે બેરિંગને સતત લુબ્રિકન પૂરું પાડવાની જરૂર પડે છે સેલ બેરિંગના ફાયદા તે કિંમતમાં સસ્તી હોય છે એટલે કે તેનું મટીરિયલ છે એની કોસ્ટ ઓછી હોય છે જેથી કરીને એ સસ્તું પડે છે સેલ બેરિંગ તે સરળતાથી બદલી શકાય છે ઇઝીલી એનું ફિટિંગ એ રીતનું હોય છે કે ઇઝીલી બદલી શકાય છે તેનું મટિરિયલ સારું હોય છે તેનું મટિરિયલ વધુ સમય સુધી ચાલી શકે તેવું હોય છે સેલ બેરિંગ પાવરસ્ટ્રોક દરમિયાન સાફ્ટની અક્ષરરેખાને લમ લાગતા રેડિયલ લોડ સહન કરવાની ક્ષમતા વધુ ધરાવે છે એટલે કે લોડ જે છે એ સેલ બેરિંગ વધુ સહન કરી શકે છે તે સ્ટાન્ડર્ડ તથા જુદી જુદી ઓવરસાઇઝમાં મળતી હોવાથી ફક્ત સેલ બેરિંગને બદલી એન્જિનને ઓછા ખર્ચે રિપેર કરી શકાય છે એટલે કે જ્યારે બેરિંગમાં કોઈ પ્રોબ્લેમ આવે તો માત્ર એ બેરિંગને બદલીને એન્જિનને ઓછા ખર્ચમાં પણ એનું રિપેર કરી શકાય છે ઇઝીલી બદલી શકાય છે હવે આપણે જોઈશું થ્રસ્ટ બેરિંગ થ્રસ્ટ બેરિંગ આકૃતિમાં તમે જોઈ શકો છો થ્રસ્ટ બેરિંગની રચના સેલ બેરિંગ જેવી જ હોય છે પરંતુ તફાવત એટલો જ છે કે તેમાં બેબીટ સપાટીવાળા ફ્લેન્જ આપેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો બે બીટ સપાટીવાળા ફ્લેન્જ આપેલા હોય છે આ બેરિંગનો ઉપયોગ ક્રેન્કશાફ્ટ મેઇન જર્નલ આગળ કરવામાં આવે છે આ બેરિંગના બેબીટ સપાટીવાળા મશીનિંગ ફ્લેન્જ એ ક્રેન્કશાફ્ટની એન્ડ પ્લે યોગ્ય રાખે છે તે ક્રેન્કશાફ્ટ પર આવતા રેડિયલ અને થ્રસ્ટ લોડ સહન કરે છે હવે આપણે જોઈશું એન્ટી ફ્રિક્શનલ બેરિંગ તો બોલ બેરિંગ અને રોલર બેરિંગ એ એન્ટી ફ્રિક્શનલ બેરિંગ છે તે પ્લેન બેરિંગ કરતાં ફ્રિક્શનલ લોસ ઘણો ઓછો ધરાવે છે બંને બેરિંગો સ્લાઇડિંગ ફ્રિક્શનના બદલે રોલિંગ ફ્રિક્શનમાં મદદ કરે છે બોલ બેરિંગ એ પોઈન્ટ કોન્ટેક કરે છે જ્યારે રોલર બેરિંગ એ લાઇન કોન્ટેક કરે છે બોલ બેરિંગમાં સ્ટીલના બનેલા બોલ આવેલા હોય છે જ્યારે રોલર બેરિંગમાં રોલર આવેલા હોય છે બોલ અને રોલર બેરિંગનો ઉપયોગ વધુ પડતો પાવર ટ્રાન્સમિશન સિસ્ટમમાં થાય છે બોલ બેરિંગનો ઉપયોગ જ્યારે લોડ હળવો અને એક સરખો હોય ત્યારે થાય છે એટલે કે જે ભાગ ઉપર લોડ અને લોડ અને એક સરખો લાગતો હોય તેવા ભાગ ઉપર બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે રોલર બેરિંગનો ઉપયોગ લોડ વધુ હોય અને એન થ્રસ્ટ પર આવતા હોય ત્યારે થાય છે જ્યાં લોડ વધુ લાગતો હોય ત્યાં રોલર બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે એન્ટી બેરિંગ રોલિંગ એનિમેન્ટ્સ બોલ્સ અથવા રોલર્સ કેઇઝ અને રેસીઝ આઉટર અને ઇનર રેસની બનેલી હોય છે બોલ્સ અને રોલર્સને કેઇઝમાં અને કેઝને એવી રીતે બનાવેલા હોય છે કે જેથી ફરતા ભાગની સપાટી આગળ ઓછામાં ઓછી જગ્યા રહે કેઝને જેમ બને તેમ હળવા મટિરિયલમાંથી બનાવવામાં આવેલ છે સામાન્ય રીતે બ્રાસ તથા સ્ટીલ જેવા મટિરિયલમાંથી કેઝ બનાવેલું હોય છે આઉટર અને ઇનર રેસ કોણ અને કપ વગેરે કેઝ હાર્ડન સ્ટીલ અથવા તો સંપૂર્ણ હાર્ડન સ્ટીલમાંથી બનાવેલા હોય છે બેરિંગની સપાટીઓને મિરર ફિનિશિંગવાળી બનાવવા ગ્રાઉન્ડ લેપિંગ અને હોનિંગ કરેલી હોય છે હવે આપણે જોઈશું બોલ બેરિંગ અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા બોલ આવેલા હોય છે આ પ્રકારની બેરિંગમાં ઇનર રિંગમાં રેઝ ગ્રુવ આવેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો આ ઇનર રિંગ છે જેમાં રેસ ગૃહ આવેલા હોય છે અને આ જે છે એ આઉટર રેસ છે અહીંયા આ બોલ છે આ રોલિંગ એલિમેન્ટ છે રેસ ગ્રુવમાં સ્ટીલ બોલને કેઝમાં રાખવામાં આવે છે જ્યાં તે ફરી શકે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં આ ભાગ જે કેસ છે જેની અંદર સ્ટીલ બોલને રાખવામાં આવે છે જેથી તે ફરી શકે આઉટર રિંગમાં પણ ઇનર રિંગની જેમ જ રેઝ ગ્રુવ આપેલા હોય છે અહીંયા આઉટર રિંગ આપેલી છે આવું તમે અહીંયા જોઈ શકો છો ત્યાં પણ ઇનર રિંગની જેમ જ રેઝ ગ્રુવ આપેલા હોય છે બોલ બેરિંગને બે ભાગમાં વહેંચવામાં આવે છે રેડિયલ અને રેડિયલ થ્રસ્ટ રેડિયલ બોલ બેરિંગમાં બંને સરખી પોળી સપાટી ધરાવતી આઉટર રિંગ હોય છે જ્યારે રેડિયલ થ્રસ્ટ બેરિંગમાં એક બાજુએ પહોળી અને બીજી બાજુએ સાંકડી આઉટર રિંગ આપેલી હોય છે વાહનની ફ્રન્ટ વ્હીલ બેરિંગ એ રેડિયલ બોલ બેરિંગ છે જ્યારે ક્લચ થ્રુઆઉટ બેરિંગ એ રેડિયલ થ્રસ્ટ બોલ બેરિંગ છે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ક્લચ થ્રુઆઉટ હોય છે એની અંદર જે બેરિંગ યુઝ કરવામાં આવે છે એ રેડિયલ થ્રસ્ટ બોલ બેરિંગ છે ફ્રન્ટ વ્હીલ બેરિંગમાં બોલ એસેમ્બલીનું બંધારણ જુદું હોય છે તેથી તેને ઇનર અને આઉટર રિંગમાંથી સહેલાઈથી દૂર કરી ગ્રીઝ ભરીને ફરીથી ફિટ કરી શકાય છે તેની ઇનર અને આઉટર રિંગ બંને એક સપાટી પહોળી અને બીજી સપાટી સાંકડી સપાટી ધરાવે છે ક્લચ થ્રુ બેરિંગ એ ચોક્કસ ડિઝાઇનની બોલ બેરિંગ છે જેમાં એકવાર લુબ્રિકેન્ટ ભરીને સીલ કરેલું હોય છે જેથી તેમાં વારંવાર ફરીથી લુબ્રિકન ભરવાની જરૂર પડતી નથી રોલર બેરિંગ અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આના અંદર બોલની જગ્યાએ રોલર આપેલા છે રોલર બેરિંગ એ બોલના બદલે રોલરની બનેલી હોય છે રોલરને કેજમાં બેસાડી ઇનર અને આઉટર રિંગ વચ્ચે ફરી શકે તેવી રીતે બેસાડાયેલા હોય છે જેમ બોલ બેરિંગમાં બોલ બેસાડેલા હોય છે તેવી જ રીતે રોલર બેરિંગમાં કેજની અંદર રોલર બેસાડેલા હોય છે અને કેજની અંદર રોલર એવી રીતે બેસાડેલા હોય કે ઇઝીલી ફરી શકે આ આઉટર રિંગ છે અને આ ઇનર રિંગ છે અંદર આ પ્રકારની બેરિંગ વોટર પંપમાં સાફને સપોર્ટ કરવા માટે તેમજ ગિયર બોક્સની ક્લચ સાફને સપોર્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે રોલર બેરિંગના બે પ્રકાર પાડવામાં આવેલ છે સ્ટ્રેટ રોલર બેરિંગ અને ટેપર રોલર બેરિંગ સ્ટ્રેટ રોલર બેરિંગના બે પ્રકાર પાડવામાં આવેલ છે સ્ક્વેર રોલર બેરિંગ અને નિડલ રોલર બેરિંગ સ્ટ્રેટ રોલર બેરિંગ ફક્ત રેડિયલ લોડ સહન કરે છે સ્ક્વેર રોલર બેરિંગ જોઈશું આપણે તો આ બેરિંગમાં રોલર સોલિડ અથવા તો પોલા સ્ટીલના બનેલા હોય છે એટલે કે જે રોલર હોય છે એ સોલિડ હોય અથવા તો પોલા સ્ટીલના બનેલા હોય છે સ્ક્વેર રોલર બેરિંગમાં રોલરની લંબાઈ અને વ્યાસ એક સરખો હોય છે નીડલ રોલર બેરિંગ નીડલ રોલર બેરિંગના રોલરનો વ્યાસ તેની લંબાઈ કરતાં ઘણો નાનો હોય છે નીડર રોલર બેરિંગમાં આવતા રોલર કેજની સાથે જ કે કેજ વગર પણ આવેલા હોય છે આમાં રોલર જે છે કે સાથે ફિટ કરેલા હોય છે અથવા તો કેજ વગર પણ ફિટ કરવામાં આવેલા હોય છે આ પ્રકારની બેરિંગનો ઉપયોગ ગિયર બોક્સની ક્લચ સાફને ફ્લાયવ્હીલમાં સપોર્ટ કરવા ઉપયોગ થતી સ્પીગોટ બેરિંગ તરીકે તથા કનેક્ટિંગ રોડ સ્મોલ એન્ડમાં પણ ઉપયોગ થાય છે હવે ટેપર રોલર બેરિંગ વિશે જોઈશું તો ટેપર રોલર બેરિંગ રેડિયલ લોડ ઉપરાંત સાઈડ થ્રસ્ટ પણ સહન કરે છે તે ટેપર આકારના રોલરની બનેલી હોય છે તેને અનુરૂપ કપ અને કોણ બનાવેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે કોણ કોણ બનાવેલો હોય છે આ ભાગ જે છે અને આ જે ભાગ દેખાય છે એ કપ છે આ રીતે કપ બનાવેલો હોય છે જેથી કરીને એ રોલર એ મુજબ ફરી શકે આ પ્રકારની બેરિંગમાં ઇનર રેસને કોણ અને આઉટર રેસને કપ તરીકે પણ ઓળખવામાં આવે છે આ આઉટર રેસ છે અને આ ઇનર રેસ છે એને કપ અને કોણ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારની બેરિંગનો ઉપયોગ વાહનમાં વ્હીલ બેરિંગ તરીકે વધુ થાય છે તે ઊંચી થ્રસ્ટ કેપેસિટી ધરાવે છે તે લોડ વધુ સહન કરી શકે છે તેનો ઉપયોગ કરતી વખતે હંમેશા તેને જોડીમાં ઉપયોગ કરવામાં આવે છે જેથી વિરુદ્ધ દિશાના એન્ડ થ્રસ્ટનો અવરોધ થઈ શકે પ્લેન બેરિંગ બેરિંગ મટીરિયલ હવે આપણે જોઈશું તો પ્લેન બેરિંગ બ્રોન્ઝ બેઝડ અથવા તો સ્ટીલ બેઝડ હોય છે તેમાં લાઇનિંગ માટે બેરિંગ મટિરિયલ તરીકે ભાગે નીચે મુજબના મટિરિયલનો ઉપયોગ થાય છે આટલા પ્રકારના આપણે મટિરિયલનો ઉપયોગ થાય છે સૌથી પહેલાં છે વ્હાઇટ મેટલ એલોય બીજું કેડમિયમ એલોય બ્રોન્જ એલોય કોપર લેડ એલોય સિલ્વર લેડ એલોય એલ્યુમિનિયમ એલોય પોરસ મેટલ આ ઉપરાંત પ્લાસ્ટિક કાર્બન ગ્રેફાઇટ કાસ્ટાયન સ્ટીલ વગેરે મટિરિયલનો પણ ઉપયોગ થાય છે સૌથી પહેલાં આપણે જોઈશું વ્હાઇટ મેટલ એલોય વ્હાઈટ મેટલ એલોય બેરિંગ એલોય તરીકે ઉપયોગ થતું વ્હાઈટ મેટલ એ ટીન બેઝડ અથવા તો લેડ બેઝડ એલોય હોય છે જેને બેબીડ મેટલ તરીકે પણ ઓળખવામાં આવે છે ટીન બેઝ્ડ એલોયમાં એન્ટિમિની સાત પાંચ ટકા હોય છે એન્ટિમિની એટલે મિશ્ર ધાતુ અને એમાં એલોય સંયોજન તરીકે કોપર ચાર પોઈન્ટ પાંચ લેડ ઝીરો અને બાકીની ટકાવારીમાં ટીન હોય છે અને લેડ બેઝડ એલોયમાં એન્ટીમની દસ ટકા અને એલોય સંયોજન કોપર ઝીરો પોઈન્ટ પાંચ ટકા ટીન ચાર પોઈન્ટ પાંચ ટકા અને લેડ બાકીની ટકાવારીમાં આવેલું હોય છે ટીન બેઝડ એલોય બેરિંગનો ઉપયોગ હળવો લોડ ધરાવતા હાઈ સ્પીડ ઓટોમોબાઈલ એન્જિનમાં થાય છે જ્યારે લેડ બેઝડ એલોય બેરિંગનો ઉપયોગ મધ્યમ અને ભારે લોડ ધરાવતા મીડિયમ અને લો સ્પીડ ઓટોમોબાઇલ એન્જિનમાં થાય છે લેડની ઓછી ટકાવારી ધરાવતું એલોય બેરિંગ માટે હળવા લોડ અને મીડિયમ સ્પીડ માટે વધુ અનુકૂળ છે લેડની વધુ ટકાવારી ધરાવતું એલોય બેરિંગ માટે ભારે લોડ અને લો સ્પીડ માટે વધુ અનુકૂળ છે ટીન બેઝ્ડ એલોય કરતાં લેડ બેઝ એલોય સસ્તી હોય છે હવે કેડમિયમ એલોય વિશે આપણે જોઈશું કેડિમિયમ એલોય બેરિંગમાં કેડમિયમ આવેલું હોય છે આ મટીરિયલ વ્હાઇટ મેટલ એલોયની સરખામણીમાં વપરાશ દરમિયાન વધુ સમય સુધી ચાલે છે પરંતુ તે ઝડપી ખવાઈ જતું હોય છે એટલે કે તે લાંબો સમય સુધી ચાલે છે પરંતુ તેની ઉપર કેમિકલ કોરોજન જલ્દી થતું હોવાથી તે જલ્દી ખવાઈ જતું હોય છે આ મટીરિયલમાં નિકલ ક્રોમિયમ અને સિલ્વર પણ થોડા પ્રમાણમાં આવેલું હોય છે કેડમિયમ એલોય બેરિંગ ભારે લોડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે અને ઊંચા તાપમાને પણ સારું કામ આપે છે ત્રીજું છે બ્રોન્જ એલોય બ્રોન્જ એલોય બેરિંગ જુદા જુદા સંયોજનમાં ઉપલબ્ધ છે લેડ બ્રોન્ઝ એલોયમાં લેડ આશરે પચીસ ટકા છે અને ટીન બ્રોન્ઝ એલોયમાં લેડ આશરે દસ ટકા જેટલું હોય છે આ ઉપરાંત લેડ ફ્રી મટીરિયલ જેવા કે મેગેનીઝ બ્રોન્જ અને એલ્યુમિનિયમ બ્રોન્જ એલોય પણ ઉપલબ્ધ છે બ્રોન્જ એલોય એ સખત અને મજબૂત હોવાથી તેમાં સ્ટીલ બેકિંગની જરૂર પડતી નથી સ્ટીલ બેકિંગની એટલે કે સ્ટીલનું પડ ચડાવવાની જરૂર પડતી નથી ચોથું જે કોપર લેડ એલોય કોપર લેડ એલોય બેરિંગમાં બેબીટ મેટલની જેમ જ સખત મટીરિયલ કોપર અને નરમ મટિરિયલ તરીકે લેડ આવેલું હોય છે તેમાં સખત કોપરની સપાટી ઉપર નરમ લેડનું પાતળું પળ ચલાવેલું હોય છે કોપર લેડ એલોય એ બેબીટ મેટલ કરતાં વધુ મજબૂત મટિરિયલ છે કોપર લેડ એલોયને વધુ મજબૂત બનાવવા માટે સ્ટીલ બેકિંગ કરવામાં આવે છે તેનો ઉપયોગ હેવી ડ્યુટી એન્જિનોમાં મેઇન બેરિંગ અને કનેક્ટિંગ રોડ બેરિંગ મટીરિયલ તરીકે થાય છે પાંચમું છે સિલ્વર લેડ એલોય સિલ્વર લેડ એલોય બેરિંગમાં સ્ટીલ બેકિંગ ઉપર ઝીરો પોઈન્ટ પચાસથી ઝીરો પોઈન્ટ પંચોતેર એમએમ જાડેમાં સિલ્વરનું પડ ચડાવેલું હોય છે એટલે કે એના ઉપર સ્ટીલનું જે પડ હોય છે સિલ્વરનું પડ એ ઝીરો પોઈન્ટ પચાસથી ઝીરો પોઈન્ટ પંચોતેર એમ એમ હોય છે સિલ્વર લેડ એલોય લાંબા સમય સુધી ચાલે તેવું મટિરિયલ છે આ સિલ્વર લેડ એલોય મટિરિયલ ઉષ્માવાહકતા અને ડકટાઇલ મટિરિયલ છે એટલે કે તારની જેમ ખેંચી શકાય તેવું મટિરિયલ હોય છે તેને મજબૂતાઈની જરૂર પડે છે એટલે કે એટલું મજબૂત હોતું નથી તથા તેનો ઘર્ષણ અચણાંક ઘણો ઊંચો હોવાથી લુબ્રિકેશન કરવું પણ મુશ્કેલ પડે છે તેથી કોપર લેડ એલોયની જેમ જ સિલ્વર લેડ એલોય મટિરિયલ પર લેડનું પળ જળવાઈ રહેવું જોઈએ જો કોઈ કારણોસર લેડનું પળ નાશ પામે તો ફરીથી તેના ઉપર લેડ કોટિંગ કરવું જરૂરી બને છે છઠ્ઠું છે એલ્યુમિનિયમ એલોય એલ્યુમિનિયમ એલોય બેરિંગમાં ટીન સિલિકોન કેડમિયમ કોપર અને નિકલનો મિશ્ર ધાતુ તરીકે ઉપયોગ કરેલો હોય છે તેમાં લગભગ વીસથી ત્રીસ ટકા ટીન અને ત્રણ ટકા જેટલું કોપર મિશ્રિત હોય છે તે જર્નલ બેરિંગ બનાવવા માટે વધુ અનુકૂળ મટિરિયલ છે આ પ્રકારનું મટિરિયલ ગરમીના લીધે ફૂલવાથી બેરિંગ અને જર્નલ વચ્ચે વધારાનું ક્લિયરન્સ રાખવું ખૂબ જ જરૂરી છે આ મટિરિયલનો ઉપયોગ હેવી ડ્યુટી ડીઝલ એન્જિનમાં વધુ થાય છે સાતમું છે પોરસ મેટલ પોરસ મેટલ બેરિંગ એ પાવડર મેટરલ અરજીની પ્રક્રિયાથી બનાવવામાં આવે છે એના ઉપર પ્રોસેસ એ ટાઈપની પ્રોસેસ કરવામાં આવે છે આ પ્રકારનું મટીરિયલ તેના કદના પ્રમાણમાં પાંત્રીસ ટકા લુબ્રિકેટિંગ ઓઇલ ધરાવતું હોવાથી પોરસ મેટલ બેરિંગને બહારના સ્ત્રોત દ્વારા લુબ્રિકેટિંગ કરવાની જરૂર પડતી નથી પોરસ બ્રોન્જ મટિરિયલ સૌથી વધુ યોગ્ય છે જેમાં નેવું ટકા કોપર અને દસ ટકા ટીન ધરાવે છે પોરસ આયર્ન બેઝ મટીરિયલનો ઉપયોગ બેરિંગની બનાવટમાં વધુ થાય છે હવે આપણે જોઈશું ઇન્સર્ટ બેરિંગ ફિટિંગના પ્રકાર તો પ્રથમ પ્રકાર છે લોકિંગ લીપ તમે આકૃતિમાં જોઈ શકો છો આ પ્રકારમાં બેરિંગ સેલમાં લોકિંગ લીપ આપવામાં આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો આ ભાગ ઉપર લોકિંગ લીપ આપવામાં આવેલી છે અને બેરિંગ કેપમાં લીપ સ્લોટ આપવામાં આવેલો હોય છે આ જે બેરિંગ કેપ છે અહીંયા લીપ સ્લોટ આપવામાં આવેલો છે આ લોકિંગ લીપ છે અને આ જે ભાગ છે દેખાય છે એને લીપ સ્લોટ કહેવામાં આવે છે લીપ સ્લોટમાં લોકિંગ લીપ બેસાડવાથી બેરિંગ સેલ ફરી જતા નથી આ જે બેરિંગ સેલ છે એની અંદર આની અંદર બેસાડી બેસાડવામાં આવે છે જેથી કરીને બેરિંગ સેલ છે પોતાની જગ્યા ઉપરથી ફરી જતું નથી આ પ્ર બીજું છે બેરિંગ લોકેટિંગ લગ આ પ્રકારમાં બેરિંગ કેપમાં ડોવેલ પિન આપેલી હોય છે અને બેરિંગ સેલમાં ડોવેલ હોલ આપેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો ડોવેલ હોલ આપેલા છે ડોવેલ હોલમાં ડોવેલ પિન આ જે ડોવેલ હોલ છે એની અંદર આ જે ડોવેલ હોલ છે એની અંદર આ અહીંયા ડોવેલ પિન આપેલી હોય છે જે બેરિંગ સેલને કેપમાં ફિટ કરવાથી બેરિંગ સેલ ફરી જતા નથી તેની ઉપર બેસી જાય છે ત્રીજું છે બેરિંગ ઓઇલ ગ્રૂફ આ પ્રકારમાં કનેક્ટિંગ રોડ બી ગેન બેરિંગને લુબ્રિકેશન કરવા માટે ક્રેન્કશાફ્ટ મેઇન જનરલથી ક્રેન્ક પિન સુધી ત્રોસા હોલ આપેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો આ જે દેખાય છે અહીંયા ત્રોસા હોલ આપેલા હોય છે ગ્રુવ આપેલા હોય છે આ હોલ દ્વારા ઓઇલ મોકલવા માટે મેઇન બેરિંગમાં અંદરની સાઈડે ગ્રુવ આપેલા હોય છે આ ગ્રુવ દ્વારા હોલમાંથી પસારથી બી ગેન બેરિંગને લુબ્રિકેશન કરે છે ચોથું છે બેરિંગ ક્રશ આ પ્રકારમાં બેરિંગ સેલને કેપમાં બેસાડી જોતા બંને બાજુએથી કેપ કરતાં સહેજ ઉપસેલો ભાગ દેખાય છે અહીંયા જે જ્યારે આપણે બેરિંગ સેલને કેપમાં બેસાડે ત્યારે અહીંયા સહેજ ઉપસેલો ભાગ દેખાશે આ ઉપસેલા ભાગને આપણે બેરિંગ ક્રશ કહીએ છીએ જો બંને બેરિંગ સેલને કનેક્ટિંગ રોડ બી ગેન કેપમાં બેસાડી ક્રેન્કશાફની ક્રેન્ક પિન સાથે પકડાવી બોલ્ટ નટની મદદથી ફિટ કરવામાં આવે તો બેરિંગ સેલના બંને ઉપસેલા ભાગ એકસાથે પ્રેશ થઈ જશે અહીંયા જ્યારે કનેક્ટિંગ રોડના આ જે ભાગ છે એની વચ્ચે જ્યારે ક્રેન્ક ક્રેન્કિંગ સાથે પકડાવીએ અને નટથી જ્યારે ટાઈટ કરવામાં આવે તો આ બંને જે ભાગ છે એકબીજા સાથે પ્રેસ થશે જેનાથી બેરિંગ કેપ લોક થઈ જશે તેમજ બેરિંગ કેપ અને બેરિંગ સીટની અંદર પૂરેપૂરો બેરિંગ કોન્ટેક થઈ જશે સામાન્ય રીતે બેરિંગ ક્રશ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એમ જેટલું રાખવામાં આવે છે હવે આપણે જોઈશું બેરિંગ ફેલ થવાના કારણો તો બેરિંગને ફેલ થવાના કારણોમાં પહેલું કારણ છે બેરિંગને પૂરતા પ્રમાણમાં લુબ્રિકન્ટ મળતું ના હોય એટલે કે કોઈ કારણોસર બેરિંગ જે જગ્યાએ ફિટ કરેલી હોય ત્યાં લુબ્રિકન્ટ પહોંચતું ના હોય અથવા તો લુબ્રિકન્ટ યોગ્ય ના હોય તો બેરિંગ ફેલ થઈ શકે છે લુબ્રિકેન્ટમાં માટી કે કચરો આવી ગયો હોય ઘણી વખતે તમે આપણે નાખેલું જે લુબ્રિકન્ટ હોય એ હલકી ગુણવત્તાવાળું હોય અથવા તો એની અંદર કચરો કે માટી હોય તો એના લીધે બેરિંગ ઉપર પણ ઘસારો આવી શકે છે અને બેરિંગ ફેલ થઈ શકે છે લુબ્રિકન્ટ યોગ્ય સમયે બદલવામાં આવતું ના હોય જે આપણે લુબ્રિકેન્ટનો ઉપયોગ કરીએ છીએ એની એક યોગ્ય સમય મર્યાદા હોય છે એ સમય મર્યાદાથી જો વધુ યુગ લુપ્લિકેન્ટ યુઝ કરવામાં આવે તો એની ગુણવત્તા ઘટી જાય છે અને જેથી કરીને એ લુપ્લિકેન્ટ કરી શકતું નથી અને જેથી કરીને બેરિંગ ફેલ થઈ શકે છે લુબ્રિકન્ટ યોગ્ય ગુણવત્તાવાળું ના હોય ઘણી વખતે માર્કેટમાં જે લુબ્રિકન્ટ હોય મળતું હોય છે એ સ્ટાન્ડર્ડ ના હોય અને સ્ટાન્ડર્ડ યુઝ કરેલું ના હોય લુબ્રિકન્ટ તો પણ એ યોગ્ય કામ આપી શકે નહીં લુબ્રિકેશન કરી શકે નહીં જેથી કરીને બેરિંગ ફેલ થઈ શકે છે બેરિંગ મટિરિયલ હલકી ગુણવત્તાવાળું હોય ઘણી વખતે બેરિંગ જે મટિરિયલ હોય બેરિંગ જે યુઝ કરેલું હોય એ એની ગુણવત્તા યોગ્ય ના હોય સ્ટાન્ડર્ડ બેરિંગ ના હોય તો પણ એ બેરિંગ જલ્દી ફેલ થઈ શકે છે બેરિંગ ક્લિયરન્સ યોગ્ય રાખવામાં આવ્યું ન હોય જ્યારે બેરિંગ ફિટ કરવામાં આવેલી હોય તો એ યોગ્ય રીતે એનું ક્લિયરન્સ સેટ કરવામાં ન આવેલું હોય તો પણ બેરિંગ પોતાનું કામ ન કરી શકે અને ફેલ થઈ શકે છે સાતમું છે એસેમ્બલી યોગ્ય રીતે ફિટ કરવામાં આવી ન હોય બેરિંગ હાથ સાથે જે ભાગ ફિટ કરવામાં આવેલા હોય એ બંધ બેસતા બે ફિટ કરવેલ ફિટ કરેલા ના હોય તો પણ બેરિંગ ફિલ ફેલ થઈ શકે છે ઓવરલોડિંગ થતું હોય જે બેરિંગની કેપેસિટી હોય એના કરતાં બેરિંગ ઉપર ઓવરલોડ આવતો હોય તો પણ બેરિંગ ફેલ થઈ શકે છે બેરિંગ ક્રશ ઓછું કે વધુ હોય જે આપણે એમણે જોયું કે બેરિંગ ક્રશ જે છે એ ઓછું હોય તો પણ એકબીજા સાથે કોન્ટેકમાં ના આવી શકે અને વધુ હોય તો એક ફિક્સ પોતાની જગ્યા ઉપર બેસી ના શકે બેરિંગ એટલા માટે પણ બેરિંગ ફેલ થઈ શકે છે હવે આપણે થોડાક ટૂંકા પ્રશ્નો જોઈશું તો રોલર બેરિંગમાં કયા પ્રકારનો લોડ વહન કરી શકે રોલર બેરિંગ છે એ કયા પ્રકારનો લોડ વહન કરી શકે તો આપણે જોયું કે રેડિયલ અને અક્ષયલ લોડ સહન કરી શકે છે ટેપર રોલર બેરિંગ એ કયા પ્રકારનો લોડ વહન કરી શકે તો ટેપર રોલર બેરિંગ છે એ પણ રેડિયલ અને અક્ષયલ લોડ સહન કરી શકે છે પછી હેવી વ્હીકલ જેવા કે ડિફરેન્સીયલ અને ડિફરેન્સીયલ અને વ્હીલમાં કઈ બેરિંગનો ઉપયોગ થાય છે તો એમાં ટેપર રોલર બેરિંગનો ઉપયોગ થાય છે ફ્લાયવ્હીલ અને વોટર પંપમાં કઈ બેરિંગનો ઉપયોગ થાય છે તો ફ્લાયવ્હીલ અને વોટરપંપમાં આપણે જોયું હતું કે રોલર બેરિંગનો ઉપયોગ થાય છે બુશ બેરિંગ જે છે એ કઈ જગ્યાએ ફિટ કરવામાં આવે છે બુશ બેરિંગ જે છે એ કનેક્ટિંગ રોડમાં ફિટ કરવામાં આવે છે ક્રેન્કશાફ્ટમાં કઈ બેરિંગનો ઉપયોગ થાય છે તો ક્રેન્કશાફ્ટમાં આપણે જોયું કે બોલ બેરિંગનો ઉપયોગ થાય છે ફ્રિક્શનલ બેરિંગ સામાન્ય રીતે કેવા મટીરિયલની બનેલી હોય છે તો ફ્રિક્શનલ બેરિંગ છે એ કાસ્ટાયન બ્રોન્જ ગન મેટલ પિત્તળ વ્હાઇટ મેટલ એલોય જેને બીબીન મેટલ પણ કહેવામાં આવે છે વગેરે મેટલની બનેલી હોય છે નીડર રોલર બેરિંગના રોલરનો વ્યાસ તેની લંબાઈ કરતાં કેવો હોય છે તો આપણે જોયું કે ઘણો નાનો હોય છે એલ્યુમિનિયમ એલોય બેરિંગમાં કઈ કઈ ધાતુનો મિશ્ર ધાતુ તરીકે ઉપયોગ કરેલો હોય છે તો એલ્યુમિનિયમ એલોયમાં ટીન સિલિકોન કેડમિયમ કોપર અને નિકલ જેવી ધાતુનો મિશ્ર ધાતુ તરીકે ઉપયોગ કરેલો હોય છે સિલ્વર લેડ એલોય મટિરિયલ ક્યુ મટીરિયલ છે તો સિલ્વર લેડ એલોય મટિરિયલ એ ઉષ્માવાહકતા અને ડકટાઇલ મટીરિયલ છે ડકટાઇલ એટલે કે તારની જેમ ખેંચી શકાય તેવું આજનો આ વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશન અહીં સમાપ્ત થાય છે અને મને આશા છે કે આમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે નમસ્કાર